ना बुढ़वा लागू पोते बुढ़वा तैयारी पीछे गणपति दादा ने याद कर गणपति बता विघन हरनारा ने याद करो गणपति दादा ने याद कर गणपति दादा आया गणपति दादा नाचवा लगे पेलो के हूँ डूबी रो छो ते नाचो छो के याद कर गणपति दादा के तू हर साल नाचतो नाचतो मने डूबाड़वा आवे छे आज हूँ नाचु तू डूब कारण के हर साल तू मने डूबाड़े छे आज हूँ नाचु ने तू डूब कारण के तने तकलीफ पड़ी तारे ते मने याद करो एटला माटे भागवत मामा कुंता कहे छे अमने डगले पगले दुख आपो दुख मां ज भगवान भजाय छे एटले तमे यात्रा धाम में थोड़ी यात्रा एटले शरीर ने थोड़ी तकलीफ पड़े एनु नाम यात्रा अँ तुम वीआईपी सगवड़ मागो वीआईपी सगवड़ में रहो भगवान ने तुमने आप आ द्वारका जी अतारे देखाय से 40 वर्ष पहला आनोती आवी अँ वातावरण कई अलग हतु साहेब तो भगवान की कथा में आया छो भगवान की नगरी में आया छो यात्रा करवा आया छो कथा सांभळवा आया छो थोड़ी तकलीफ उठावजो दर्शन करजो भेगा मळीन कीर्तन करजो मारी तारी करता नहीं कोईना लगन में जे साग डाळ खारा थी जाए तो कहीं बोले चाले पण कथा से अँ ठाकुर जी ने भोग लागे छे अने अहीं तमे भोजन करो ए साक्षात द्वारकाधीश नी सुगंध ले छे प्रसाद समझीने भोजन करजो एटला माटे सुजीए पहली वहली सुखदेव जी ने प्रार्थना करी छे सुतो वाच सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यः प्रजवन्तमनुपेतमपेत कृत्यम् दीपाय नो પુત્ર જન્મતા જ ઘર છોડે નીકળી પડ્યા નાળ ખંભે નાખી ભગવાન વ્યાસ કહે છે હે પુત્ર હે પુત્ર સુખદેવજી એ જવાબ ના આપ્યો એની તરફથી વૃક્ષો બોલ્યા ઝાડવાઓ બોલ્યા કે આ તમારો દીકરો નથી જગતના કલ્યાણ માટે જાય છે જવા જ છતાં ભગવાન વ્યાસ એની પાછળ દોડતા હતા આગળ એક સરોવરમાં યુવાન બેન દીકરીઓ સ્નાન કરતી ત્યાં પસરાઓ સુખદેવજી ત્યાંથી નીકળ્યા તો એ માતૃશક્તિએ વસ્ત્ર ન પહેર્યા પણ ભગવાન વ્યાસ ત્યાંથી નીકળ્યા તો એકદમ કન્યાઓ બહાર આવીને વસ્ત્ર પહેરવા લાગી ત્યારે ભગવાન વ્યાસે કીધું કે અમારો છોકરો તો જવાન છે એને પહેરીને તમે કપડાં નહીં પહેર્યા હું તો તમારા બાપની ઉંમરનો છું સફેદ દાઢી છે વૃદ્ધ છું મને જોઈને તમે કપડાં કેમ પહેર્યા ત્યારે મેં એક કન્યા બોલી ક્ષમા કરજો મહારાજ તમને તો ખબર છે આ સ્ત્રી છે આ પુરુષ છે તમારા દીકરાથી એ પણ ખબર નથી કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે આવા સુખદેવજીને પ્રણામ કરીએ છીએ એની કથા આપણે સાંભળવાના છે આ પૈસા માટે કથા નથી સુખદેવજી પણ બોલ્યા છે રાજન હું કોઈના ઘરે ભિક્ષા માગવા જાઉં તો ગાય દો એટલી ઘડી ઊભો રહું પણ આ તારી સામે 7 દિવસ બેસીને કથા સંભળાવીશ પૈસા માટે નહીં તારા પૂર્વજોના કલ્યાણ માટે તારા પિતૃઓના કલ્યાણ માટે તારા પિતૃઓના પુનાયના માટે આ કથા હું તને સંભળાવીશ તારા પૂર્વજોનું કોઈ પુન ભેગું થયું છે જેથી તને આ નિમિત્ત બનાવ્યો છે તારી પાછળ બેઠેલા જે સાંભળી રહ્યા છે આમાં કોઈ 5000 વર્ષના લોકો છે કોઈ 10000 વર્ષના લોકો છે કોઈ અમર છે આની અંદર મારા પિતાજી છે મારા પિતાજીના પિતાજી છે મારા દાદા છે મારા પરદાદા મારી 4 પેઢીઓ તારી પાછળ બેઠીને સાંભળે છે ભાગવત એ સ્વયં ભગવાનની વાણી છે અને આ ભાગવત 7 દિવસ સાંભળ્યા પછી આપણો સ્વભાવ ન સુધરે આપણા જીવનનું પરિવર્તન ન થાય તો માનવાનું કે આપણે તીર્થનો અપરાધ કર્યો સમય બેકાર ગયો
એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ હેતુ તાપત્ર વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ. એના આપણે પુત્ર છીએ જે સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ. બહુ અટપટો દેવ છે અને સમજવા બહુ કઠણ છે. દ્વારકાધીશને સમજવા બહુ કઠણ છે. રામ સમજાય, બીજા દેવી દેવતાઓ સમજાય, પણ ભગવાન કૃષ્ણને સમજવા બહુ કઠણ છે. એટલા માટે પુષ્ટિ માર્ગને માનનારા બાળકની પૂજા કરે ભગવાન બાલકૃષ્ણને. કારણ કે બાળકને આપવાનું હોય, બાળક પાસે મગાય નહીં, ત્યારે આપણે દ્વારકાધીશ પાસે માગીએ છીએ. ભગવાન બાળક જેવો છે, એને બધી ખબર છે. અંતર્યામી છે, એની પાસે માગવાની જરૂર નથી. આપણને શું નથી આપ્યું એનો ઉપકાર માનવાનો. પ્રભુ તારો ઉપકાર, તે અમને હાજા હારા હાથ પગ આપ્યા, શરીર આપ્યું, આવી સંપત્તિ સંતિ આપી, આવો પુત્ર પરિવાર આપ્યો, તારો ઉપકાર. હે નાથ, હવે મારા હાથે કોઈ ખરાબ કામ ન થાય, હું કોઈની નિંદા ન કરું, કોઈની બુરાઈ ન કરું. આ જગતમાં આવ્યો છું એવું કરીને જાઓ કે તું રાજી થાય. દુનિયાને રાજી કરી બહુ કઠણ સાહેબ. આ સંસાર જેને મળ્યો ને અધૂરો જ મળ્યો, પૂરો કોઈને મળ્યો જ નથી સાહેબ. અહીં કોઈની ઈચ્છા પૂરી થતી નથી, અને ભગવાન જેને મળ્યો એને પૂરો મળ્યો સાહેબ. ભગવાન અધૂરો હતો જ નથી. જેને મળ્યો, મીરાને, નરસિંહને, ધ્રુવને, પ્રહલાદને, ઈશ્વર જેને મળે છે પૂર્ણ મળે છે. અને ઈશ્વર તમારી ને મારી અંદર છે. મૂર્તિના રૂપમાં તમને મંદિરમાં દેખાય, પણ આત્માના રૂપમાં તો તમારી ને મારી અંદર જ છે. એવું ગીતામાં કહે છે, હું સર્વની આત્મા છું, બધાની અંદર છું. જે મને જાણવા માગે એની પાસે છું. હું કોઈને તીર્થોમાં, મંદિરોમાં, ધામોમાં ક્યાંય મળતો નથી. જે મને જાણવા માગે એની પાસે છું, એની અંદર છું. અને જે મને જાણવા નથી માગતો નથી, બહુ દૂર છું. આ વૃંદાવનમાં આખી જિંદગી કાઢો, વૃંદાવનમાં રહેનારા નથી મળ્યો તો આપણને ક્યાંથી મળશે? આ દ્વારકામાં આખી જિંદગી કાઢો, અહીંના રહેનારા નથી મળ્યો તો આપણને ક્યાંથી મળશે? પણ આ દ્વારકામાં રહીને જ એના દર્શન કરો તો તમારી અંદર જ છે. એ મૂર્તિના રૂપે બહાર છે. અને બહુ જ આજો ભાવ હોય તો ભલે તમે દૂરથી દર્શન કરો, લાખો લોકો દર્શન કરતા હોય, પણ મૂર્તિ તમને જોતી હોય, તમારો ભાવ હોય તો. આ જ મૂર્તિ છે જેમ અત્યારે લાઈન લાગે છે દર્શન કરવાની, એના સમયમાં પણ આવી જ લાઈન હશે. અને મીરાએ આવીને કહ્યું હશે કે હે દ્વારકાવાળા, તને મથુરામાં તકલીફ પડી તો તું ગોકુળમાં આવ્યો, ગોકુળમાં તકલીફ પડી તો તું વૃંદાવન ગયો, વૃંદાવનમાં તકલીફ પડી તો મથુરા ગયો, મથુરામાં તકલીફ પડી તો તું દ્વારકામાં આવ્યો. અને પછી બધાને કહીને આવ્યો તો વ્રજવાસીઓને કે હું પાછો આવીશ, હજુ તું પાછો ગયો નહીં, 125 વર્ષથી તું અહીં બેઠો છે, હવે તું મને બતા હું ક્યાં જાઉં. ત્યારે આ જ મૂર્તિ છે જેમાંથી હાથ બહાર નીકળ્યા. તને કીધા મીરા, હવે તારે ક્યાંય જવાનું નથી, મહારાષ્ટ્રમાં સમાઈ જા. આ જ દ્વારકાધીશ છે જેના તમે દર્શન કર્યા સવારે. હવે આપણી સામે ન બોલે ને આપણને ન દેખાય તો આપણા દુર્ભાગ્ય. મૂર્તિની રૂપે છે, તમે દેખ્યું પેલું પિત્તાંબર પહેરેલા ભગવાન શ્યામ રૂપમાં દેખાય છે, કાળા નથી. આપણે દેખાય છે કાળા, એને આપણે રૂપ કાળું આપ્યું છે. ભગવાન કાળો નથી. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશાલારમ લગ્ન સદૃશમ મેઘવર્ણમ સુભાંગમ લક્ષ્મી કાંતમ કમલ નયનમ યોગી વિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. એ જ ભગવાન વિષ્ણુ રામ છે, એ જ રામ ભગવાન કૃષ્ણ છે, એ જ કૃષ્ણને હરિ કહો, નારાયણ કહો, શિવ કહો, હનુમાનજી કહો, ધર્મ એક જ હોય, એમ ભગવાન એક જ હોય. હિન્દુ કોઈ ધર્મ નથી સાહેબ. તમે ગીતા વાંચો ને ક્યાંય હિન્દુનું નામ આવતું નથી, મહાભારત વાંચો ક્યાંય હિન્દુનું નામ આવતું નથી, રામાયણ વાંચો ક્યાંય હિન્દુનું નામ નથી, ભાગવત વાંચો ક્યાંય હિન્દુનું નામ નથી. હિન્દુ એ કોઈ ધર્મ નથી, હિન્દુ એક એકતાનું નામ છે. આ બધા આપણે એક થયા, આ એક બન્યા એટલે હિન્દુ.
બાકી આપણો ધર્મ તો સનાતન છે, આપણે બધા સનાતન જ છીએ. રામ કૃષ્ણ શિવ જગદંબા હનુમાનજી ગણપતિ આ એનો પાયો છે, એના દેવ છે, એને ધારણ કરનારા ધાર્યતી ધર્મ. એટલા માટે આપણે બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય. સત્ય છે, સનાતન છે, ને સાચો છે, આનું નામ ધર્મ. ધર્મ એક જ છે જગતમાં, બીજો કોઈ ધર્મ છે જ નહીં જેનું નામ છે સનાતન ધર્મ. સનાતન એટલે એને કોઈ આદિ નહીં, કોઈ અંત નહીં, એની કોઈ તારીખ નહીં. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વિદ્વાન, કોઈ પણ વેદ એમ ન કહી શકે કેટલા વર્ષો પહેલા આ ધર્મનો આરંભ થયો, સનાતન ધર્મનો એટલેથી આરંભ થયો. બીજા બધાની તારીખ છે, પણ સનાતન ધર્મની કોઈ તારીખ નથી. આ રામે નથી ચલાવ્યો આ ધર્મ, કૃષ્ણે નહીં, આદિ અનાદિથી છે. અને ભગવાન જ્યારે જ્યારે માનવ બનીને આવ્યા તો ધર્મના અનુસાર ચાલ્યા, ધર્મ ન ચલાવ્યો, ધર્મની સાથે ચાલ્યા. રામો વિગ્રહ સ્વયં ધર્મ, કૃષ્ણ ભગવાન સ્વયં તો, કૃષ્ણ કોઈ દેવ નથી, સ્વયં ભગવાન છે. કદી એવું ન બોલતા રામ કૃષ્ણ દેવ કી જય, નહીં. રામ એ દેવ નથી, કૃષ્ણ દેવ નથી, ભગવાન છે. ભગવાને 24 અવતાર લીધા, પણ આપણે 2 જ અવતારની પૂજા કરી, રામ અને કૃષ્ણ. ક્યું? કેને માં મળી, બીજા અવતારને માં ન મળી. રામકૃષ્ણને આપણે એટલે પૂજા કે એણે આપણને જીવતા શીખવાડ્યું. પણ રામે કીધું કે હું કરું એમ તમે કરો, કૃષ્ણે કહ્યું હું કહું એમ કરો. આપણે કોઈના ઘરે જઈએ એટલે આપણને એમ કે કેમ છો, હજી આપણે એમ કે સારું છે તો બીજાની હાથે બોલતો થઈ જાય. આપણને ખાલી કેમ છો એટલું બોલે, આપણી વાત ન સાંભળે, એને રસ નથી, બસ ખાલી તમને પૂછ્યું કેમ છો. ત્યારે ભગવાન તમારી પહેલાં બધી વાત સાંભળે, તમે બધું બોલી લો પછી બોલે. ગીતામાં અર્જુન વિષાદ યોગ છે, અર્જુન ખૂબ બોલ્યો, ભગવાને શાંતિથી સાંભળ્યો, પછી કીધું તું બોલી લીધું હું બોલું બોલ્યા, અને પછી એણે ગીતાનો આરંભ કર્યો. એ બી ગીતા કોઈ અર્જુનના કાનમાં ન કીધી, દુર્યોધનને સાંભળતો હતો, દ્રોણાચાર્ય સાંભળતા હતા, ભીષ્મ પિતા સાંભળતા હતા, બધાએ સાંભળતા હતા સાહેબ. 64,32,000 માણસો સાંભળતા હતા, પણ એક અર્જુને ધ્યાનથી એને સાંભળ્યો. એમાં ભાગવત આખું ગામ સાંભળતું હતું, પણ એક પ્રેતે સાંભળ્યું, એ દેવ બની ગયો ધુંધકારી. આ ભાગવત કથા પિતૃ માટે જ છે, એ તો હવે આ લાભાર્થો માટે, પૈસા માટે, ગૌશાળાઓ માટે થવા લાગી, ન તો ભાગવત એટલે પિતૃ મોક્ષાર્થ. આપણા વડવાઓ પણ કરતા, કોઈનો કાળ મૃત્યુ થયું હોય અથવા ભગવાને સંપત્તિ આપી તો પિતૃને આશીર્વાદ પ્રાપ્તિ અર્થી, અથવા પિતૃના મોક્ષ માટે આ ભાગવત કથા છે. પરીક્ષિતે પણ પોતાના પિતૃ નિમિત્તને બનાવીને કથા સાંભળી, ગોકર્ણે પણ પોતાની માનો પોતાના ભાઈનો ઉદ્ધાર કરવા માટે આ કથા કરી. એટલા માટે આજ પહેલો દિવસ છે, એટલે કથાનું મહાત્મ્ય આપણે સાંભળીએ. પછી એવું નથી ભાગવતમાં લખ્યું, પદ્મ પુરાણમાં સગન પુરાણમાં કથા લખાયેલી છે. એક વાર બ્રહ્માના પુત્ર નારદ ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા, દ્વારકામાં આવ્યા, હરદ્વાર ગયા, રામેશ્વર ગયા, કાશી ગયા, કુરુક્ષેત્ર ગયા. આવું લખ્યું છે, સુતો વાચ નારદો શ્રી અહમ તુ પૃથ્વી જ્ઞાત્વા તો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરં ચ પ્રયાગં ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રં કુરુક્ષેત્રં શ્રીરંગ સેતુ બંધનં એવમાદેશ ધમમાણ ઇતસ્તતઃ નાપશ્યમ ચિચ્છર્મ મનઃ સંતોષકારકં કલિનં ધર્મમિત્રેણ ધરેયં બાધિતા.